જોઈએ તો તાજેતરમાં સંસદની અંદર 2019ની અંદર એક બિલ રજૂ કરવામાં આવેલું હતું. આ બિલ ખૂબ ચર્ચામાં છે. આ બિલ ઉપરથી મેન્સમાં પણ જે છે એ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. શું બિલનું નામ શું હતું? તો કે ડીએનએ ટેકનોલોજી યુઝ એન્ડ એપ્લિકેશન રેગ્યુલેશન બિલ. હમણાં થોડી વાર પહેલાં આપણે વાત થઈ કે આ ડીએનએ ટેકનોલોજી, ક્રોમોસોમ ટેકનોલોજી, કે જેના અંતર્ગત આપણે શું કરી શકીએ, જેના અંતર્ગત આપણે ડિઝાઇનર બેબી પણ બનાવી શકીએ. ડિઝાઇનર બેબી કોન્સેપ્ટ, કોઈ પણ બેબી જે છે પોતાની જાતે આપણે ડિઝાઇન કરી શકીએ, એડિટિંગ કરી શકીએ, ફોટાને એડિટિંગ કરી શકીએ, એવી રીતે માણસોને એડિટિંગ કરી શકે. તો એ સારું છે કે ખરાબ છે, પોઝિટિવ કે નેગેટિવ? તો સરકારે એને રેગ્યુલેટ કરવા માટે આ બિલ લાવેલું હતું કે ડીએનએનો ટેકનોલોજીનો ઉપયોગ કઈ રીતે કરો અને એને નિયંત્રણમાં કઈ રીતે રાખવું. તો કે સમ એમપી, અમુક એમપી લોકો હતા, મેમ્બર ઓફ પાર્લામેન્ટ, રિસન્ટલી ફાઇલ્ડ ડિસેન્ટ નોટ્સ ટુ ધ પાર્લામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટીઝ રિપોર્ટ ઓન ડીએનએ ટેકનોલોજી યુઝ એન્ડ એપ્લિકેશન રેગ્યુલેશન બિલ ઓન ધ ગ્રાઉન્ડ ધેટ ઇટ ડઝ નોટ ટેક ઇન્ટુ એકાઉન્ટ ધેર કન્સર્ન ઓર પ્રાઇવસી વાયોલેશન. તાજેતરમાં ડીએનએ ટેકનોલોજીનું જે બિલ હતું એની ચર્ચા કરવામાં આવેલી હતી પાર્લામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટીની અંદર. સ્ટેન્ડિંગ કમિટી જે છે એની અંદર ચર્ચા કર. તો અમુક એમપીએ એવું કીધું કે અમુક એમપી આ બિલનો વિરોધ કર્યો, એમ કીધું કે આ બિલ લાવવું જોઈએ નહીં, કારણ કે આ બિલ જે છે એ અમુક અમુક લોકોના પ્રાઇવસી જે છે, પ્રાઇવસી નિજતાનો અધિકાર એનું ઉલ્લંઘન કરે છે, નિજતાનું ઉલ્લંઘન કરે છે. તો બિલ ઇઝ ફોર ધ રેગ્યુલેશન ઓફ ધ. આ બિલનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો કે ડીએનએ ટેકનોલોજીનો ઉપયોગ એને રેગ્યુલેશન કરવું, એને એને નિયંત્રણમાં રાખવું. કયા હેતુથી? તો કે એસ્ટાબ્લિશિંગ આઇડેન્ટિટી ઓફ મિસિંગ પર્સન, વિક્ટિમ, ઓફેન્ડર, અન્ડર ટ્રાયલ, અનનોન ડિસેન્ટ, અનનોન ડિસીઝ્ડ પર્સન્સ. આના અંતર્ગત શું કરવામાં આવશે? ડીએનએનું એક લેબોરેટરી બનાવવામાં આવશે, ડીએનએ પ્રોફાઇલ બનાવવામાં આવશે, એક પ્રકારની ડીએનએ બેંક બનાવવામાં આવશે. આ ડીએનએ બેંકની અંદર બધા લોકોનો ડીએનએ જે છે સ્ટોર કરવામાં આવશે. બધા લોકો એટલે સંપૂર્ણ ભારતની અંદર 110 કરોડ કરતાં વધુ લોકો છે. બધાનું તો કે ના, બધાનું નહીં, પરંતુ એવા લોકો કે જે મિસિંગ ખોવાઈ ગયા છે, એવા લોકો કે જે વિક્ટિમ છે, વિક્ટિમ એટલે કે અમુક પ્રકારના જે છે એ ભોગ બનેલા હોય, અમુક ઓફેન્ડર એટલે કે અમુક ગુનેગાર જે છે, અમુક અંડર ટ્રાયલ, અમુક એવા લોકો કે જેણે ગુનો કરેલો છે પરંતુ ટ્રાયલની અંદર ચાલે છે, અને અમુક એવા અનનોન ડિસીઝ, એક નવી જ પ્રકારના રોગો આવેલા છે. તો આટલા લોકોના ડીએનએ જે છે ને એ ડીએનએ બેંકની અંદર સ્ટોર કરવામાં આવશે, બીજા કંઈ બધાયના નહીં. પરંતુ અમુક એમપીએ જે કીધું તો કે આ બધા લોકોનો પણ ડીએનએ સ્ટોર કરી શકાય નહીં. કેમ? કારણ કે પ્રાઇવસી, નિજતાનો અધિકાર એનું વાયોલેશન, એનું ઉલ્લંઘન થાય એટલે. ધ પ્રાઇમરી ઇન્ટેન્ડેડ પર્પઝ, હવે સમજો, પહેલાં પહેલાં તો એક વસ્તુ સમજો, ડીએનએ બેંક બનાવે કે ગમે એ વસ્તુ બનાવે, ગમે એ વ્યક્તિનો ડેટા જે છે એ સ્ટોર કરે, એનાથી કોઈ ફેર પડતો નથી. બધું માની લો કે 110 કરોડ બધા ભારતીય લોકોનો ડેટા સ્ટોર કરનાર, એનાથી કોઈ ફેર પડતો. ફેર ક્યારે પડે છે? ફેર ત્યારે પડે છે જ્યારે એનો મિસયુઝ થાય ત્યારે. સ્ટોર કરવું એ ગુનો નથી. ડીએનએ બેંક બનાવી નાખવું, ડીએનએ બેંક બનાવી ગુનો નથી. ડીએનએ બેંકની અંદર બધી માહિતી સ્ટોર કરવી એ પણ ગુનો નથી. ગુનો ક્યારે છે? કે જ્યારે એની અંદરનો જે ડેટા જે છે એનો દુરુપયોગ કરવામાં આવે, જ્યારે કંપનીને, ઉદ્યોગોને એ ડેટા વેચી દેવામાં આવે, અને ઉદ્યોગોને જો ખબર પડી જાય કે જે તે વ્યક્તિને કયો રોગ છે, જે તે વ્યક્તિ કઈ કમ્યુનિટીથી બિલોંગ કરે છે, અને જે કમ્યુનિટીથી બિલોંગ કરતો હોય એના આધારે પોલિટિશિયન લોકો જે છે એ પોતાની વોટ બેંકના આધારે એનો ઉપયોગ કરે, અથવા જે તે લેબોરેટરીવાળા ટેસ્ટિંગ માટે, ઓલા માટે દવાવાળા જે છે એ દવાવાળા, અથવા કોઈ નવી દવા બનાવી છે તો એને ટ્રાયલ માટે ને એ બધા માટે કમર્શિયલ લેવલે એનો ઉપયોગ કરે, એનો મિસયુઝ, દુરુપયોગ કરે, વાંધો એ છે, બાકી બીજો કંઈ વાંધો છે નહીં. ધ પ્રાઇમરી ઇન્ટેન્ડેડ પર્પઝ ઇઝ ટુ એક્સપાન્ડ ધ એપ્લિકેશન ઓફ ધ ડીએનએ બેસ્ડ ફોરેન્સિક ટેકનોલોજી. ડીએનએ આધારિત જે ફોરેન્સિક ટેકનોલોજી જે છે એને વધુ અને વધુ એડવાન્સ બનાવી, એને સપોર્ટ કરો, એને સ્ટ્રેન્થન, મજબૂત બનાવી, જેના કારણે જસ્ટિસ ડિલિવરી સિસ્ટમ જે છે, ન્યાય પ્રણાલી જે છે એને પણ મજબૂત બનાવી શકે. તમને એવું લાગે ન્યાય પ્રણાલી કઈ રીતે મજબૂત બની શકે? આપણે પહેલાં જોયું, અંડર ટ્રાયલ લોકો, ઓફેન્ડર, ગુનેગાર લોકો જે છે એ બધાના ડીએનએ સ્ટોર કરવામાં આવશે. માની લો કે કોઈ એક ચોર જે છે, એક ચોર જે છે એણે ચોરી કરી, એનું ડીએનએ જે છે એ સ્ટોર કરી લીધું, અને ભવિષ્યમાં એ જ પ્રકારની બીજી ચોરી થઈ અને ત્યાંથી કોઈ પ્રકારનું ડીએનએ મળે છે, તો એને આપણે ડીએનએ બેંકની અંદર, ડીએનએ ડેટાબેઝની અંદર આપણે જે છે એ સરખામણી કરાવીશું, તો ખબર પડી જશે કે આ તો ઓલો જ ચોર છે કે જેણે આ ચોરી કરેલી હતી. અથવા મર્ડરના કેસની અંદર પણ આપણે આ જ વસ્તુ જે છે એ કરી શકીએ છીએ. બાય પ્રોવાઇડિંગ ફોર મેન્ડેટરી એક્રેડિએશન એન્ડ રેગ્યુલેશન ઓફ ડીએનએ લેબોરેટરી, ડીએનએ લેબોરેટરી બનાવવામાં આવશે અને એની અંદર અમુક પ્રકારના ધારાધોરણો જે છે એનું પાલન કરવું પડશે. ધ બિલ સીક્સ ટુ ઇન્શ્યોર દેટ વિથ ધ પ્રપોઝડ એક્સપેન્ડેડ use of this technology in this country there is also the assurance that the DNA test results are reliable. આ બિલ અંતર્ગત એવી પણ જોગવાઈ છે કે નેશનલ એન્ડ રિજિયોનલ ડીએનએ ડેટા બેંક બનાવવામાં આવશે. એક ડીએનએ ડેટા બેંક બનાવશે, એક રાષ્ટ્રીય લેવલે અને અમુક રિજિયોનલ એટલે કે પ્રાદેશિક લેવલે, જેના અંતર્ગત શું આની અંદર જે છે એ ડેટા બેંકની અંદર શું હશે, એમાં બધા ડીએનએ જે છે એનો સ્ટોર કરવામાં આવશે. કોની માટે? તો કે ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન માટે. અંડર ધ બિલ, આ બિલ અંતર્ગત બીજું જોઈએ તો ડીએનએ ટેસ્ટિંગ કરવામાં આવશે, એની પરમિશન આપવાની, ઓનલી ઇન રિસ્પેક્ટ ઓફ મેટર્સ લિસ્ટેડ ઇન ધ શેડ્યુલ ઓફ ધ બિલ. એટલે કે કયા કેસની અંદર ડીએનએ બેંક ડીએનએ ટેસ્ટ કરવાનો, અમુક અપરાધી જે છે, અમુક આરોપી છે તો એનો ડીએનએ ટેસ્ટ કરવાનો, પરંતુ ક્યારે કરવાનો, કયો ગુનો કરેલો હોય ત્યારે, તો એનું લિસ્ટ જે છે એ આ બિલની અંદર જ આપેલું છે. ધીસ ઇન્ક્લુડ ઓફેન્સિસ અંડર ધ આઈપીસી 8060 ફોર સિવિલ મેટર્સ સચ એસ
સચ એઝ પેટર્ન ઇટ ઇસ્યુઝ. હવે અમુક લોકો જેને આની અંદર વિરોધ જે છે ને એને વિરોધ એ છે કે આની અંદર આ જે લિસ્ટ આપેલું છે ને એ લિસ્ટની અંદર અમુક અમુક એવી બાબતો છે કે જે એકદમ સિવિલ સિવિલ બાબતો, સિવિલ મેટર હોય, દીવાની બાબતો હોય તો એ તમે ડીએનએ ટેસ્ટ કરાવી દીધી હતી, તો અમુક લોકોને એ પણ વાંધો છે. કોન્સેન્ટ બેઝડ કલેક્શન ઓફ ડીએનએ ફોર ડીએનએ પ્રોફાઇલિંગ ઇન સર્ટિન કેસીસ. અમુક કેસની અંદર જે છે એ જો ડીએનએનો ડેટા જે છે એ લેવો છે અથવા તો ડીએનએ પ્રોફાઇલ જો બનાવવું છે તો એવા કેસની અંદર શું કોન્સેન્ટ એટલે કે મંજૂરી લેવામાં આવશે. જો સામેવાળો વ્યક્તિ એમ કહી દે કે હા હા તમે મારું ડીએનએ પ્રોફાઇલ બનાવી નાખો તો એની મંજૂરીથી આ બનાવવામાં આવશે. ધ બિલ પ્રોવાઇડ્સ ફોર એસ્ટાબ્લિશમેન્ટ ઓફ અ નેશનલ ડીએનએ ડેટા બેંક એન્ડ રિજિયોનલ ડીએનએ ડેટા બેંક ફોર એવરી સ્ટેટ. દરેક રાજ્યની અંદર અથવા બે કરતાં વધુ રાજ્યની અંદર એક ડીએનએ બેંક બનાવવામાં આવશે, ડીએનએ લેબોરેટરી બનાવવામાં આવશે, જેના અંતર્ગત આ ડીએનએ ડેટા જે છે એ શેર કરવામાં આવશે. નેશનલ એન્ડ રિજિયોનલ લેવલે જે છે આ ડેટા શેર કરવામાં. ધ બિલ પ્રોવાઈડ ફોર ધ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ અ ડીએનએ રેગ્યુલેટરી બોર્ડ. હવે આપણે જોયું કે ડીએનએ ડેટા બેંકને એવું બધું બનાવી નાખ્યું, તો હવે આ બેંકને એવું બધું બનાવી નાખ્યું બરાબર, તો એના રેગ્યુલેશન માટે પણ કંઈક બનાવવું પડશે, એના એના નિયંત્રણ માટે કંઈક બનાવવું પડશે, તો એની માટે એક બોર્ડ બનાવવામાં આવશે, ડીએનએ રેગ્યુલેટરી બોર્ડ. આ ડીએનએ રેગ્યુલેટરી બોર્ડ જે છે એની ઉપર દેખરેખ રાખશે, એનું સુપરવાઇઝ કોણ કરશે, એ કોનું સુપરવાઇઝન કરશે, તો કે ડીએનએ ડેટા બેંક અને ડીએનએ રિજિયોનલ બેંક, ડીએનએ લેબોરેટરી આ બધાનું જે છે એ સુપરવિઝન કરશે. એટલે ટૂંકમાં વાત કરીએ ને તો એક ઉપર એક બહુ મોટી સંસ્થા હશે, ડીએનએ રેગ્યુલેટરી બોર્ડ, આ એક બોસ હશે, અને એની નીચે ડીએનએ લેબોરેટરી હશે, એની નીચે ડીએનએ ડેટા બેંક હશે જે નેશનલ લેવલની અને રિજિયોનલ લેવલની અને સ્ટેટ લેવલની આ બધી હશે. એ બધાનો બોસ કોણ હશે, તો કે ડીએનએ રેગ્યુલેટરી બોર્ડ. ધ સેક્રેટરી ધ ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી વિલ બી ધ એક્સ ઓફિશિયલ ચેરપર્સન ઓફ ધ બોર્ડ. અને આ જે ડીએનએ રેગ્યુલેટરી બોર્ડ, આપણે જોયું કે ડીએનએ રેગ્યુલેટરી બોર્ડને ઘણા બધા પાવર છે, કારણ કે એ બધાનો બોસ બની બેસે, તો એના ચેરમેન કોણ હશે, તો એના એક્સ ઓફિશિયલ ચેરમેન ઓટોમેટિક બની જશે ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી જે છે ને, ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી એના સેક્રેટરી, એના સચિવ જે છે એ ઓટોમેટિક એના ચેરમેન બની જશે. ધ બિલ સ્પેસિફાઈઝ પેનલ્ટીઝ ફોર વેરિયસ ઓફેન્સીસ લાઈક ફોર ડિસ્ક્લોઝર ઓફ ડીએનએ ઇન્ફોર્મેશન. માની લો કે ડીએનએ બેંકની અંદરથી કોઈ ડીએનએની ઇન્ફોર્મેશન જે છે એ કોઈ જે તે વ્યક્તિ દ્વારા લીક કરવામાં આવે છે, અથવા ડીએનએ સેમ્પલ જે છે એ ઓથોરાઇઝેશન વગર જે છે લીક કરવામાં આવે છે, અથવા એનો ઓથોરાઇઝેશન વગર એનો ઉપયોગ કરવામાં આવે છે, તો આવા કેસની અંદર સજા પેનલ્ટીની પણ જોગવાઈ કરવામાં આવેલી છે. ડીએનએ બિલ જે છે અત્યંત મહત્વનું છે, હજી પાસ થયેલું નથી બરાબર, પરંતુ પાસ થયેલું નથી તો એ મહત્વનું છે, તે ભવિષ્યમાં પણ એ મહત્વનું રહેશે, તે મેઇન્સ માટે પણ જે છે એ મહત્વનું રહેશે બરાબર. એના આધારે આપણે એક ક્વેશ્ચન જોઈએ કે ક્વેશ્ચન શું પૂછેલું છે. પહેલાં પહેલું જોઈએ કે વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ રિગાર્ડિંગ ડીએનએ ટેકનો, આ જે બિલ જે છે બિલના આધારે કયા બાબતો જે છે કયા વિધાનો સાચા છે. પહેલું, ધ બિલ એઇમ્સ એટ સ્ટ્રેન્થનિંગ ધ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ ઓફ કન્ટ્રી. આપણે જો ક્વેશ્ચન આપણે જો બહુ ઝાઝી ખબર ન હોય ને, બહુ ઝાઝી ખબર ન પડતી હોય તો પહેલું વિધાન આપણને ખોટું લાગે. કેમ ખોટું લાગે? કારણ કે એવું લાગે કે ડીએનએ ટેકનોલોજી અને ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ એને શું લેવા દેવો, આપણને એવું લાગે. પરંતુ આ મેં તમને અત્યારે લોજિક સમજાવી દીધું, પહેલું વિધાન સાચું છે, કારણ કે ડીએનએ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે ગુનેગારને શોધી શકીએ છીએ, ખોવાયેલા લોકોને શોધી શકીએ છીએ, કિડનેપ થયેલા વ્યક્તિને શોધી શકીએ છીએ, આ બધું જો આપણે ફટાફટ કરી શકીશું તો જસ્ટિસ સિસ્ટમ ન્યાય પ્રણાલીને ફટાફટ ફાસ્ટ જે છે બનાવી શકીશું, તો પહેલું વિધાન સાચું પડી જશે. બીજું વિધાન જોઈએ તો ધ બિલ પ્રોવાઇડ્સ ફોર ધ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ડીએનએ રેગ્યુલેટરી બોર્ડ ચેર્ડ બાય મિનિસ્ટર ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી. બીજું વિધાન અડધું સાચું છે, અડધું ખોટું છે. બિલ અંતર્ગત એવું કીધેલું છે કે ડીએનએ રેગ્યુલેટરી બોર્ડ બનાવવામાં આવશે, બરાબર સાચું છે, પરંતુ ડીએનએ રેગ્યુલેટરી બોર્ડ એના ચેરમેન કોણ હશે, તો કે મિનિસ્ટર ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી નહીં હોય, પરંતુ આ જે બાયોટેકનોલોજી જે છે ને, બાયોટેકનોલોજી એના મિનિસ્ટર, સોરી, બાયોટેકનોલોજીના સેક્રેટરી, બાયોટેકનોલોજીના જે ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી ડીબીટી જે છે ને, એના સચિવ હશે, તો બીજું વિધાન ખોટું પડી જશે. ધ બિલ પ્રોવાઇડ ફોર ધ કોન્સેન્ટ બેઝડ કલેક્શન. કોન્સેન્ટ એટલે કે મંજૂરી આધારિત ડીએનએ અને ડીએનએ પ્રોફાઇલિંગ જે છે એ બનાવી શકાશે અલગ અલગ કેસના આધારે. ઓફેન્ડર, ગુનેગારને અથવા અંડર ટ્રાયલ લોકો જો એ કોન્સેન્ટ મંજૂરી આપશે તો એનું ડીએનએ પ્રોફાઇલ જે છે એ બનાવી શકાશે. તો ત્રીજું વિધાન જે છે એ સાચું છે બરાબર. આની અંદર કંઈ ડાઉટ હોય તો